ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું પૂજા મેમ તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે રિવિઝન 3માં આપણે જોયું હતું, યસ, મહેનતની મોસમ. મહેનતની મોસમમાં આપણે જોયું હતું કે જે ખેડૂત લોકો છે એ ખૂબ જ આનંદ ઉત્સાહમાં આવી ગયા છે. શું કામ? કારણ કે મેહુલીએ કીધી મેર રે, એટલે કે વરસાદે ખૂબ જ મહેરબાની કરી છે, કૃપા કરી છે અને સારો એવો વરસાદ કર્યો છે. અને એ વરસાદને કારણે જે ખેડૂત લોકો છે એના ખેતરમાં સારો એવો પાક થયો છે. અને એ સારા એવા પાક થયો હોવાને કારણે જ આજે ખેડૂતના ખેતરોમાં પાક લૂમે ઝૂમે છે. એટલે એવો સરસ પાક તૈયાર થઈ ગયો છે, એની માટે ખળા તૈયાર કરવાના કીધા છે. અને હવે ખેડૂતને ખેતર યાદ કરે છે, બોલાવે છે દાતરડા અને પછેડી લઈને. અને જે પાક લણવાની એટલે કે પાક કાપવાની મોસમ આવી ગઈ છે, એટલે કીધું છે અહીંયા મહેનતની મોસમ આવી છે તેવું આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા. અને સાથે આપણે અડધો ચેપ્ટર જોયું હતું, લેખણ ઝાલી ન રહી, જેના લેખક છે ઝોરાવરસિંહ જાદવ અને સાહિત્ય પ્રકાર છે લોકકથા. હવે એમાં આપણે જોયું હતું કે કળહળસંગને હરકચંદ શેઠની વાત હતી. પહેલાં તો ધંધુકાના આ જે ગામડું છે એની વાત કરેલી છે, ભાલ ગામની વાત કરેલી છે કે ભાલનું વર્ણન કરેલું છે. પછી તેમાં જ્યારે ધંધુકાથી એ સમયની વાત છે કે જ્યારે ધંધુકા અને ભાલ વચ્ચેનો જે સંપર્ક હતો વરસાદના મોસમમાં એ આ તૂટી જતો હતો, આ ગામડા સાથે તૂટી જતો હતો. એટલે ચોમાસું આવે એની પહેલાં આખા ગામના લોકો ધંધુકા તાલુકે જઈ અને હટાણું એટલે કે ખરીદારી કરતા હતા. તો કળહળસંગ માંડ સામાન્ય પરિસ્થિતિમાં પહોંચ્યો. આજે તે ધંધુકા તાલુકે હટાણું કરવા નીકળ્યો છે. એણે આખા ગામમાંથી બે ત્રણ મહિના ચાલે તેવી ઘરની બધી વસ્તુઓ, તેલ, ઘી, અનાજ, ચા અનાજ ને પછી મીઠું, મરચું એ બધું એણે લઈ લીધું, જેથી 2-3 મહિના ઘરમાં વાંધો ન આવે. ડુંગળીના બટેટાના કોથળા લઈ લીધા, એટલે આ 2-3 મહિના એ લોકોને અનાજનું કોઈ તકલીફ પડે નહીં. હવે આ બધું અનાજને બધું લઈ અને ગાડામાં પેક કરી અને બધું બાંધી એ પોતાના ઘર તરફ જતો હતો, ત્યાં તેના જ ગામનો એક હરકચંદ શેઠ એની પાછળ દોડતો આવે છે અને એમ કહે છે કે આ મારા 2 મણ કપાસિયાનું બાજકું લઈ જાઓ. ત્યારે કળહળસંગ એમ કહે છે કે મેં આજે ગજ્જા બારનું એટલે કે બળદની કેપેસિટી 12 મેં સામાન ભરેલો છે, તો આજે રહેવા દો. એટલે હરકચંદ શેઠ એમ કહે છે કે એમાં શું થશે, કાંઈ થશે નહીં, તો તમે મહેરબાની કરીને આ થોડુંક લેતા જાઓ ને. છતાં પણ કળહળસંગ માનતો નથી. એમ કહે છે કે અમે તમારી પાસે જ્યારે ઉધાર લેવા આવીએ છીએ ત્યારે તો તમે ના પાડી દો છો. એના જવાબે હરકચંદ શેઠ એમ કહે છે કે વરસ વરસ સુધી તમે અમારું ઉધાર ન ચૂકવો તો એ અમને કેવી રીતે પોસાય. એટલે કળહળસંગ એમ કહે છે કે આજે આને મારે સબક શીખવાડવો છે. એટલે જેવો હરકચંદ શેઠ પોતાનું બાજકું ગાડા મૂકવા જાય છે ત્યાં કળહળસંગ ડચકારો દઈ ગાડું ગામ તરફ લઈ જાય છે. કળહળસંગની ગાડાની પાછળ હરકચંદ શેઠ દોડતો જાય છે અને દોડતો જવાનો અને કહે છે કે ઘડીક વાર ઊભા તો રાખો. ત્યારે કળહળસંગ કહે છે કે આ મારા બળદ છે ને બહુ તાકાતવર છે, એ એકવાર ગામ તરફ જાય ને પછી મારા તાણી ઝાલ્યા નથી રહેતા, બળદ તાણી ઝાલ્યા રહેતા નથી. આ વાત હરકચંદ શેઠના મનમાં ઘર કરી જાય છે. જેવી રીતે સાપ ગૂંચળું વાળીને એના કંડારિયામાં એટલે વાંસના ટોપલામાં પડ્યો રહે છે, એવી જ રીતે આ વાત એના મગજમાં બેઠી રહે છે. વરસથી વયું જાય છે આ વાતને, છતાં પણ આ વાતને હરકચંદ શેઠ ભૂલતા નથી.
આપણે ત્યાં સુધી ભણ્યા હતા. એવામાં કુદરતને કરવું તે કળહળસંગના બાપુ ગુજરી ગયા. ગામમાં કોઈ ભણેલું ના મળે, કોઈને કાગળ આવ્યો હોય તો હરકચંદની હાટે વંચાવા જવું પડતું. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, ગામ આખું અંગૂઠા છાપ, એટલે હરકચંદનો ભાવ પૂછાય. કોઈ દસ્તાવેજ લખવા હોય, ખાતું પાડવું હોય, કે સારા ભલા અવસરે કંકોત્રી લખવી હોય, કે માઠા પ્રસંગે કાગળ લખવા હોય તો હરકચંદ શરમના માર્યા કામ કરી દેતા. તો અહીંયા એમ કીધું છે કે આ વાતને વરસ વીતી ગયું એટલે હરકચંદ શેઠ કળહસંગના પિતાજીનું મૃત્યુ થાય છે. હવે આખું ગામ અભણ, કોઈને લખતા વાંચતા આવડે નહીં. હરકચંદ શેઠ ભણેલા એટલે કોઈ પણ કાગળ આવ્યો હોય તો વંચાવાનું. પહેલાંના સમયમાં તો આપણે અત્યારે જેવી રીતે મેઇલ કરીએ છીએ એવી રીતે બધા લેટર લખતા. એ લેટરમાં કાંઈ પણ આવ્યું હોય તો એ વાંચીને સંભળાવે, અને કાંઈ લખવાનું હોય, દસ્તાવેજ કરવાનું હોય, કોઈને કંકોત્રી લખવાનું હોય, કોઈના ખરાબ પ્રસંગનું કાંઈ કાગળ લખવાનો હોય, તો આ બધા જ કામ હરકચંદ શેઠ શરમને મારી આખા ગામના કરી દેતા હતા. કળહળસંગે હરકચંદ શેઠને બે હાથ જોડી કાળોત્રીના કાગળ લખવા બોલાવ્યા હતા. કાળોત્રીના એટલે જ્યારે ખરાબ પ્રસંગ બન્યો હોય અને એની જાણ મૃત્યુના સમાચાર દેવાના હોય અને જે પત્ર લખાય તેને કાળોત્રી કહેવાય. કળહળસંગ હરકચંદને ક્યા કાગળ લખવા બોલાવ્યા હતા. કળહળસંગ હરકચંદને ક્યા કાગળ લખવા બોલાવ્યા હતા. શેઠને મનમાં થયું કે દી તો બાપુના બળદિયા તાણી ઝાલિયા ન રહેતા ન હતા ને આજ મેલાના કાગળ લખવા બોલાવે છે, ઠીક લાગમાં આવ્યા છે. આજ એને ભાલીએ ન ભરાવી દઉં તો મારું નામ હરકચંદ શેઠ નહીં. આમ વિચારી શેઠ કાગળ લખવા બેઠા. હવે વર્ષ વીતી ગયું છતાં પણ હરકચંદ શેઠના મગજમાં ઓલી વાત જતી નહોતી કે બળદ તાણી ઝાલિયા રહેતા નથી, એ વાત એના મગજમાંથી જતી નહોતી. એટલે એને એમ થયું કે તે દી તો મારું એ બે મણનું બાજ કપાસ બાજકું એટલે રૂ હતું તેમાં એને લઈ જવાનો કોઈ પ્રોબ્લેમ થતો નહોતો. હં, તે દી એને બળદ જાણી ઝાલિયા નહોતા રહેતા ને આજે કેવા પોતાના પિતાના મૃત્યુના સમાચાર લખવા માટે મને બોલાવે છે. એમ કરી કે આજે તો હવે હું બરાબર લાગમાં આવ્યો છે, આજે હવે હું એને દેખાડી દઈશ. એમ વિચારી શેઠ કાગળ લખવા બેસે છે. કળહળસંગે એમના બાપુનું કારજ પાચમનું રાખેલું. શેઠિયાએ થોડાક કાગળમાં પાચમના, થોડાક છઠના, થોડાક સાતમના, થોડાક આઠમ અને નોમ તથા થોડા દસ અગિયારસની તિથિના લખીને જવા દીધા. કારજ એટલે બારમું. મૃત્યુ પછી બારમાની જે વિધિ થાય તે. એટલે એમ કહેવામાં આવ્યું છે કે હરકચંદસિંહ ના નથી પાડતા, પણ એની સાથે બદલો લેવાનો હતો એ પણ એને મનમાં વિચારેલું હતું. એટલે
આ બારમાની વિધિ કળહળ સંગે પાંચમની રાખેલી હતી. તો હરકચંદ શેઠે હું કહ્યું, કેમ કે એ કાગળમાં શું લખવાના છે બાકી કોઈને તો ખબર પડવાની નથી, કળહળ સંગ તો ભણેલા નથી, એટલે પત્રમાં અમુકને પાંચમ, છઠ, સાતમ, આઠમ, નવમ, દસ ને અગિયારસ એવી રીતે ટોટલ 7 દિવસનું કારજ લખીને મોકલે છે. એટલે કે 7 દિવસનું કારજ લખીને મોકલે છે એટલે એનો મતલબ એમ થાય કે એક બારમાની વિધિમાં થોડાક મહેમાનો આજે આવશે, થોડાક મહેમાનો છઠના, અમુક મહેમાન સાતમના, એમ કરીને 11 સુધી કળહળસંગના ઘરે મહેમાન આવશે. કારણ કે કોઈકના મૃત્યુના સમાચાર સાંભળી 12 વિધિનું ખબર પડે તો આપણે જવું પડે. જેમ તમારા મમ્મી પપ્પા જતા હશે એવી રીતે બધા આવતા હોય. તો અહીંયા પણ હવે હરકચંદ શેઠે પત્રમાં પાંચમ, છઠ, સાતમ, આઠમ, નવમ, દસ, અગિયારસ એવી રીતે ટોટલ 7 દિવસના કારજ લખીને મોકલી દે છે. પછી તો ભાઈ 1 દિવસનું કારજ હતું એ લગાતાર 7 દિવસ ચાલ્યું. ઓલ્યા જાય ને ઓલ્યા આવે, ઓલ્યા જાય ને ઓલ્યા આવે. મેં કીધું એમ કે 1 દિવસનું કારજ હોય, 12મું 1 જ દિવસનું હોય, તો એ 12મું 7 દિવસ ચાલે. થોડાક જાય, થોડાક આવે, થોડાક મહેમાન જાય ને થોડાક મહેમાન આવે, એવી લગાતાર 7 દિવસ સુધી ચાલ્યું. કળહસંગના કુટુંબવાળા સંધાય વિચારમાં પડી ગયા, મહાળું આ ચમનું વેતરાણું છે. હવે કળહસંગના કુટુંબના જે લોકો હતા ને એ વિચારમાં પડી ગયા અને એણે એમ કીધું કે મારું હારું આ કેવી રીતે આ બધું વસ્તુ ગોટાળે ચડી છે. અલ્યા, મેલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા? હવે કળહસંગને એના કુટુંબીજનોને પૂછે છે કે મેલાના કાગળ એટલે કે કે તારા પિતાજીના મૃત્યુના કારજના કાગળ તે કોની પાસે લખાવ્યા હતા? કાગળ તો હરકચંદ શેઠે લખી દીધા હતા. એટલે કળહસંગને એમ કહે છે કે કાગળ તો હરકચંદ શેઠે લખી દીધા હતા. એ તો ડાયું મને એક છે, એ ઉઠીને આવી ભૂલ ન કરે હો. હવે એમાંથી એમ કહે છે કે એ તો ડાયો માણસ છે, સારા માણસ છે, એ આવી ભૂલ ન કરે કે કોઈના કારજની મસ્તી ન કરે, કોઈના મૃત્યુની મસ્તી એ ન કરે, એ બહુ સારા માણસ છે. શેઠિયાને બોલાવીને પૂછો તો ખબર પડે ને, આ તો ખમતીધર ખોડું છે. પણ કોઈ મોળા પાતળા માણાનું ખોડું હોય તો ખેતર વેચવાનો વારો આવે કે બીજું કાંઈ. હવે એમ કહે છે કે હરકચંદ શેઠને બોલાવો તો ખબર પડે કે આ કેવી રીતે બધા ગોટાળા થયા છે. હવે કળહસંગ પાસે ઇનફ પૈસો હતો એટલે એણે બધાને સાચવી લીધા. એમ કહે છે કે કોઈ નબળું, આર્થિક રીતે નબળા માણસ છે ત્યાં આવી રીતે એણે કર્યું હોય તો એણે તો ખેતર વેચવાના વારા આવે ને. કારણ કે થોડાક મહેમાન દરરોજ દરરોજ થોડાક થોડાક મહેમાનને જમાડવાનો હોય એટલે જમાડવાનો તો ખર્ચો થાય ને. એટલે એમ કહે છે કે કોઈક આર્થિક રીતે હેરાન થયેલું માણસ હોય તો એણે ખેતર વેચીને આ બધું કામ કરવું પડે. હરકચંદ શેઠને તેડું મોકલ્યું, હાથમાં ધોતી આનો છેડો ઝાલી, કાનમાં લાંબી લેખણ ખોસી, માથે રાતી પંચાળી પાઘડી અને પગમાં મોજડી પહેરી શેઠ કળહસંગના ફળી આવ્યા ને સૌ પૂછવા લાગ્યા. હરકચંદ શેઠને તેડું મોકલ્યું એટલે એને બોલાવવા મોકલ્યા. એટલે હરકચંદ શેઠ ધોતીનું એક પાટલી હાથમાં પકડી, કાનમાં મોટી પેન ખોસી અને માથે પાઘડી ને પગમાં મોજડી પહેરીને કળહસંગના ઘરે આવ્યા ને બધા પૂછવા માંડ્યા, હરકચંદ ભાઈ આ ચમનું બફાણું છે? શેઠિયાએ ઠાવકું મો કરીને વાત કરી, મો કરી માંડીને વાત કરી. હરકચંદ શેઠ આવ્યા એટલે બધાએ પૂછ્યું કે ભાઈ આ કેમ ગડબડ થઈ છે? ત્યારે શેઠે
થોડું ગુસ્સાવાળું મોઢું કરી અને પહેલેથી વાત એણે કરી. સાંભળો ભાઈઓ, વરાહદી મૌર્યની વાત છે, વરસદી પહેલાંની વાત છે. કળહળસંગ ભાઈએ ધંધુકા હટ્ટાણું કરી ગાડું લઈ ગામમાં આવતા હતા. એ વખતે બજાર સોસરો હું કપસ્યાનો કોથળો લઈ એમના ગાડામાં મૂકવા ગયો તે એમના પાણિયારા સંધ્યા બળદો ઝાલ્યા ન હતા રહ્યા. એમના બાપુના કરજ ટાણે કાગળ લખતા લખતા મારી લેખણ ઝાલી ન રહી, બહુ તાણી ઝાલી ખમ માને તો ને. હવે એમ કહે છે કે વરસની પહેલાંની વાત છે કે કળહસંગ ધંધુકા હટાણું કરવા ગયા હતા ત્યારે એણે મને આખા બજાર સોસરવું એટલે આખા બજારમાં એણે મને માથે કપાસ્યાનો બાચકું લઈને મને દોડાવ્યો હતો. ત્યારે એમના બળદ ઝાલિયા રહેતા ન હતા. તેવી જ રીતે જ્યારે હું આ કારજના કાગળ લખવા બેઠો ને ત્યારે મારી કલમ મારી પેન ઝાલી નહોતી રહી. મેં ઘણું કીધું ઊભી રહે પણ એ માને તો ને. વાત ડાયા અનુભવે કહ્યું. હરકચંદ શેઠ, મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈને આવવાનું છે, પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાઈ છે. એ પછી સંધાએ કળહળસંગને ઠપકો આપ્યો. શરમની મારી એમની આંખ મોં ખોતરવા માંડી. વાઢિયા કાનને આવ્યા શાન, તે દીથી કળહળસંગની અકલનું તાળું ઉઘડી ગયું. આજની ઘડીએ કાલનો દી. હવે એમાંથી એક સમજુ માણસે હરકચંદ શેઠને કીધું કે આજે નહીં તો કાલે બધાને મૃત્યુ તો આવવાનું છે, પણ મૃત્યુનું મજાક ન બનાવાય. મૃત્યુનું મજાક ન બનાવાય એટલે મલાજો ન કરાય, એટલે એનું આદર જાળવવું જોઈએ અને એનું અનાદર કરવો જોઈએ નહીં. ને પછી બધાએ જ કળહસંગને ઠપકો આપ્યો કે ગાડામાં બે મણ બાજકું એટલે કાંઈ વજન ન કહેવાય, તો એવું તારે લઈને આવવામાં તને શું પ્રોબ્લેમ હતી, એમ કરીને બધા એને ખીજાવવા માંડ્યા. એટલે કળહસંગનું શરમને મારીએ માથું નીચે વયું જાય છે અને એ પોતે નીચે માથું રાખી અને બધાની વાત સાંભળે છે. તે દિવસથી કળહસંગને સમજાઈ ગયું કે આપણે કોઈની સાથે સારું કરીએ તો આપણી સાથે સારું થાય. એની માટે તેમણે નક્કી અને આજનો દિવસ અને કાલની ઘડી હવે તે કોઈને ના પાડતા ન હતા. કળહસંગના બાપુનું કારજ કેટલા દિવસ ચાલ્યું? હરકચંદ કળહસંગના ઘરે આવે છે. ત્યારનું તેનું વર્ણન કરો. એટલે એણે કેવા કપડાં પહેર્યા છે એ આપણે જોયું હતું ને, કે કાનમાં લાંબી ધોતીનો છેડો પકડી કાનમાં લાંબી
लेख खोसी माथे राताळी पान पाघड़ी अने पग में मोजड़ी पहेरीने आव्या ए अहींया लखवानुं छे। तो हवे आगळ आपणे चालीए तो पद्य सात पगले पगले कवि छे संत बाल અને સાહિત્ય પ્રકાર છે શૌર્ય ગીત। સંતબાલનો જન્મ 26 ઓગસ્ટ 1904માં થયો હતો અને મૃત્યુ 26 માર્ચ 1982માં। સંતબાલનો જન્મ મોરબી તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો। સંતબાલનું સંસારી નામ શિવલાલ હતું। તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા। તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ આધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું। સમાજ ઘડતરના કાર્યો કર્યા હતા। તેમની પ્રેરણાથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલીક સંસ્થાઓ મનુશ્રીના આદર્શ પ્રમાણે કાર્ય કરી રહી હતી। સર્વધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય, મહાવીર, બ્રહ્મચાર્ય સાધના, ધર્માનુબંધ, વિશ્વ દર્શન જેવા 10 પુસ્તકો તેમણે આપ્યા છે। પ્રસ્તુત શૌર્ય ગીત કૂચગીતમાં કવિએ ડગલે ડગલે આગળ વધવાનું કહ્યું છે। જીવનના માર્ગમાં મુશ્કેલીઓ આવે તો તેનો સામનો કરી જીવન પંથને ઉજા વાનું કહેવામાં આવ્યું છે। સંતબાલનું સંસારી નામ જણાવો। પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા, અંતરને અજવાળે વીરા પંત તારો કાપીએ જા, કાંટા આવે કંકર આવે ધોમ ધકતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા, દુર્ગમ પંત કાપીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા, હિંમત તારી ખોતો ના, સ્વાર્થ તામે સામે જોતો ના, શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા। હવે એક વાત ફરીથી હવે તમે લોકો પણ મારી સાથે ગાશો। પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવી જા, અંતરને અજવાળે વીરા પંથ તારો કાપીએ જા, કાંટા આવે કંકર આવે ધોમ ધકતી રેતી આવે, ખાડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા, દુર્ગમ પંથ કાપીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા, હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા। વેરી ગુડ।
ક્લેપ ફોર એવરીવન. સરસ રીતે બધાએ ગાયું. હવે આપણે એને સમજીએ કે પગલે પગલે સાવધ રહીને, કે દરેક જીવનના દરેક હરેક કદમ પર, કહેવાય છે ને હિન્દીમાં, હરેક કદમ પર તું અપની રાહ ચલાચલ. તો અપની જો મંઝિલ હૈ ઉસે તું પા જાયેગા, તો તમારે ધીરે ધીરે આગળ વધવાનું છે. પગલે પગલે સાવધ રહીને, સાવધાન રહીને, ચેતવીને તમારે આગળ ચાલવાનું છે. પ્રેમળતા પ્રગટાવે જા, દરેકના જીવનમાં પ્રેમળ પ્રગટાવતો જા. હે વીરા, જીવનમાં ડગલે ને પગલે સાવધ રહી તું બધા પ્રેમની ભાવના પાથરતો રહે, એકબીજાને પ્રેમની ભાવના શીખવાડતો રહે. અંતરને અજવાળે વીરા, પંથ તારો કાપીએ જા. અંતરને અજવાળે, અંતર એટલે તારું મન અને હૃદય સ્વચ્છ કરીને તારા જીવનમાં આવેલા માર્ગને ગમે તેટલી મુશ્કેલી આવે તું એમાં તું આગળ વધતો જા. અંતરને અજવાળ, તારા હૃદય અને મનને સ્વચ્છ કરી અને તું તારા લક્ષ્ય તરફ આગળ વધતો જા. કાંટા આવે, કંકર આવે, ધોમ ધખતી રેતી આવે. કાંટા આવે, કંકર આવે અને ધોમ ધખતી રેતી આવે. લાઈફમાં ડગલે ને પગલે આપણે મુશ્કેલીઓ આવવાની છે. તો અહીંયા એમ કીધું છે કે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, કાંટા આવશે, કાંકરા આવશે, ધોમ ધખતી રેતી આવશે, પરંતુ જેવી રીતે આપણે ખાંડાની ધારે એટલે તલવારની ધાર ઉપર આપણે ચાલવાનું હોય, એવી બધી મુશ્કેલીઓ આવે જ્યારે આપણે ગીવ અપ કરી નાખીએ, પણ એવી મુશ્કેલીઓમાં પણ એવા દુર્ગમ રસ્તા ઉપર જેની ઉપર આપણે ચાલવાનું ન વિચારી શકીએ, પીછે અટકી શકીએ, એવા રસ્તા ઉપર પણ તું ચાલ્યો જા. તારા માર્ગમાં અડચણ આવશે, કાંકરા જેવી મુશ્કેલીઓ આવશે અને સખત તાપ તપેલી એટલે જીવનમાં આવેલી કસોટીઓ મુશ્કેલીઓ પણ એવા આવશે, એવા દુઃખો આવશે, છતાં પણ તું એમાંથી વિચલિત ન થતો અને આવા કપરા સમયે પણ તું ધીરજ રાખી ને ચાલ્યો જજે, એ કઠિન માર્ગ પર તું આગળ વધતો જજે. ગમે તેટલી મુશ્કેલી ભર્યો સમય આવે, પણ જો એમાં તું ધીરજ રાખીશ તો તું એમાં અચૂક સફળ લઈશ. પણ એની માટે તારી એક જ વસ્તુ કરવાની છે. શું કરવાની છે? ધીરજ રાખવાની છે. આપણી લાઈફમાં આપણને ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. આપણને એમ થઈ જાય છે કે હવે આપણે કેવી રીતે આગળ વધશું, આપણે આગળ કેમ કરશું. ઘણીવાર આપણે એવી મૂવીઝ પર જોઈએ જેનાથી આપણે ઇન્સ્પાયર થઈએ. તારે જમીન પર છે, તો આવી ઘણી એવી મૂવીઝ છે જેનાથી આપણે, પણ તમને મૂવીની વાત એટલા માટે કરું છું કે તમે એનાથી વધારે નજીક છો. સિલેબસ ભણવાથી નજીક નથી, પણ તમે મૂવી અને એ બધાથી બહુ નજીક છો. એટલે એવી ઘણી બધી મૂવીઝ એવી આવે છે જેનાથી આપણને કાંઈક ને કાંઈક શીખવાનું મળતું હોય છે, કે લાઈફમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે છે. હા, જો MS ધોની તમે બધાએ જોયું હશે, તો એમાં પણ તમે લોકોએ જોયું હશે કે કેવી રીતે એની ટ્રેનિંગ કરતો હતો. પેપર હોય, પેપર ફટાફટ પતાવી ટ્રેન પકડી બીજા શહેર જતો હતો. આખો દિવસ ત્યાં પ્રેક્ટિસ કરે, સાંજે પાછું આવે, થાક્યો ભાક્યો આવે તો બીજા દિવસ પેપરનું વાંચે. એણે પોતાની લાઈફનું સ્ટ્રગલ ક્યારેય છોડ્યું નહોતું, ત્યારે એ આટલી મુકામ ઉપર હાસિલ થયો છે. તો આપણી લાઈફમાં પણ આવી મુશ્કેલીઓ આવે તો આપણે એમાં હારવાનું નથી.
ઘણીવાર આપણને ઘણા લોકો ક્રિટિસાઇઝ કરે છે કે તને આવું નથી આવડતું, તું આમ છો, તું તેમ છો, તો આપણે એનાથી નાસીભાગ થઈએ છીએ. તો આપણે બધાથી નાસીભાગ થવાની જરૂર નથી, કારણ કે આ બધી આપણી લાઈફની એક મુશ્કેલીઓ છે, એક ખરાબ સમય છે, જેમાં આપણે ધીરજ રાખશું તો આપણે એમાંથી જરૂર બહાર નીકળી જશું. હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપીએ જા. તારી જે હિંમત છે એને ગુમાવવાની જરૂર નથી, સેલ્ફ કોન્ફિડન્સ રાખવાનો છે. જો સેલ્ફ કોન્ફિડન્સ તૂટી જશે તો આપણે ક્યાંય તે પહોંચી નહીં શકીએ. તો એટલે જ કીધું છે કે તું તારી હિંમત ખોતો નહીં. અને આવા સમયે ઘણીવાર તમારા સ્વાર્થીપણું તમને દેખાશે, તમને એમ થતું હશે કે આ મારી માટે છે, તો ત્યારે તું તારા સ્વાર્થ માટે જોતો નહીં, બધા માટે તારે જોવાનું છે. અને શિસ્ત, ડિસિપ્લિન, શાંતિ અને સેવાનો પાઠ તારે એવું જીવન જીવવાનું છે કે દરેક વ્યક્તિ તારામાંથી ડિસિપ્લિન, શાંતિ અને સેવાનો ભાવ એ તારામાંથી જોઈને શીખે કે આ કેવું સરસ કામ કરે છે, આને પ્રમાણે મારે કરવું જોઈએ. છતાં પણ જો કોઈ પણ મુશ્કેલીઓ આવે તો તું એ મુશ્કેલી ભર્યા રસ્તા ઉપર તું હિંમત રાખીને ચાલ્યો જજે. તારી હિંમત તું ગુમાવીશ નહીં અને સ્વાર્થ સામે જોતો નહીં. તારા જીવનમાંથી સૌને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ મળે એવું જીવન તારે જીવવાનું છે. એ કઠિન રસ્તા ઉપર તારે આગળ વધતા જવાનું છે. કવિએ કોની ધારે ચાલવાનું કહ્યું છે? કવિએ કોની ધારે ચાલવાનું કહ્યું છે? કવિએ પગલે પગલે શું પ્રગટાવવાનું કહ્યું છે? કવિએ પગલે પગલે પ્રેમળતા પ્રગટાવવાનું કહ્યું છે. કવિએ કોની ધારે ચાલવાનું કહ્યું છે? કવિએ ખાંડાની ધારે ચાલવાનું કહ્યું છે. તો આજે આપણે બે ચેપ્ટર, દોઢ ચેપ્ટર જોયું. તેમાં આપણે જોયું કે હરકચંદ શેઠનો બદલો કેવી રીતે એમણે લયો, કે કરહરસંગના બાપુનું કારજ તેમણે કેટલા દિવસ ચલાવ્યું? 7 દિવસ ચલાવ્યું. 5મથી લઈને 11 સુધીનું કારજ એમણે બધાને કાળોતરીમાં લખી આપ્યું, એટલે 1 દિવસનું કારજ 7 દિવસ ચાલે છે. ત્યારે
કળહ સંઘના કુટુંબવાળા બધા કળહ સંઘને પૂછે છે કે આવું કેવી રીતે થયું. ત્યારે કળહ સંઘ કહે છે કે કાળુત્રીના કાગળ તો હરકચંદ શેઠે લખ્યા છે. ત્યારે હરકચંદ શેઠને બોલાવવામાં આવે છે અને હરકચંદ શેઠ હાથમાં ધોતીની પાટલી પકડી, કાનમાં લાંબી લેખણ ખોસી, માથે રાતાળી પાંચાળી પાઘડી પહેરી અને પગમાં મોજડી પહેરી ને આવે છે. ત્યારે બધા એમને પૂછે છે કે આવું કેમ થયું. ત્યારે એ બધી વાત પાંડિન કરે છે કે વર્ષની પહેલાં આવું થયું હતું, ત્યારે એણે મારા બાજકા નહોતા લઈ ગયા, ત્યારે એની બળદ એના ઝાલ્યા રહેતા નહોતા, એવી જ રીતે આજે મારી લેખણ ઝાલી ન રહી, મેં બહુ તાણી પણ ઝાલી ન રહી. એટલે એમાંથી સમજુ માણસે હરકચંદ શેઠને પણ કીધું કે મોતનો મલાજો ન કરાય. અને બધા કુટુંબીજનોએ કળહસંગને ઠપકો આપે છે, ખીજાય છે. એટલે કળહસંગને એને સમજાઈ જાય છે કે તેદી મેં કર્યું તે ખોટું કર્યું હતું. પછી આપણે જોયું હતું પગલે પગલે સંતબાલ શૌર્ય ગીત, અને એમાં આપણે જોયું હતું કે લાઈફમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, આપણી લાઈફમાં ડગલે અને પગલે મુશ્કેલીઓ આવવાની છે, તો એમાં સાવધાન રહીને દરેક જગ્યાએ પ્રેમ ભાવના તારે વિકસાવવાની છે. તારું હૃદય મનને સ્વચ્છ કરી અને તારે તારા દુર્ગમ માર્ગ ઉપર એટલે કઠિન માર્ગ ઉપર આગળ અને આગળ વધતા જવાનું છે. તારી લાઈફમાં અડચણ આવશે, સંકટો આવશે, મુશ્કેલીઓ આવશે, પણ એવા દુઃખો આવશે કે જેથી તને નાસીભાગ થવાનું મન થશે, પરંતુ એવા સમયે તારે નાસીભાગ થવાનું નથી. અને એવા સમયે તારે ધીરજ રાખીને કામ કરવાનું છે, જેનેથી તારે ધીરે ધીરે તું એ રસ્તો પણ પાર કરી શક. આપણને ખબર છે કે લાઈફમાં સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવતા જ રહેવાનું છે. આપણે ખરાબ સમય હોય, આપણે ગમે તેટલું કોશિશ કરીએ કે આપણને ખબર છે કે આ મુશ્કેલી મારે આગળ 101% આવવાની છે, આપણે ગમે તેટલું કરીએ ટાળવાનું, પણ એને ટાળી નથી શકતા. તો એને રોઈને ટાળવાની અને હસીને ટાળવાની, એનો સામનો કરવાનો, રોઈને સામનો કરવાનો અને હસીને સામનો કરવાનો. તો એનો હસીને સામનો કેમ નહીં કરવાનો. એટલે આવા કઠિન માર્ગ ઉપર તું આગળ અને આગળ હાલતો જા. હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિ ને સેવાનો તો પાઠ સૌને આપીએ જા. તારે જીવન એવી રીતે જીવવાનું છે કે તારી લાઈફમાંથી બધાને શિસ્ત શાંતિ, એટલે શિસ્ત એટલે ડિસિપ્લિનનો બધાનો તને બધાને બોધ મળે. હિંમત તારી ખોવાની નથી, તારે સેલ્ફ કોન્ફિડન્સ રહેવાનું છે. અને સ્વાર્થ સામે જોતો ના, ગમે તેટલું તારી સામે લાલચ ભર્યા મોકા આવે, તને એમ થાય કે આમાં મારને બહુ ફાયદો છે, પણ આવા સમયે તારે પોતાનો સ્વાર્થ જોવાનો નથી અને તારે બીજા માટે જીવવાનું છે. ગમે તેટલી મુશ્કેલી ભર્યો સામનો રસ્તો આવે, તારે એને પ્રેમથી હાસિલ કરી અને પૂરો કરવાનો છે. આ 6 ક્વેશ્ચન લખી લ્યો. તો એવી જ રીતે આજે આપણે 1.5 ચેપ્ટર જોયું. હવે નેક્સ્ટ લેક્ચર રિવિઝન નંબર 5માં આપણે અકબર બિરબલની વાત કરવાની છે. જે અકબર બિરબલને તો તમે લોકો બધા જાણો જ છો. હવે એમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશેની વાત કરવામાં આવી છે, એ વાત આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ હેવ અ નાઇસ ડે.